ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો ને તમે બધા? ઈ લર્નિંગ ક્લાસમાં તમારા બધા બાળકોનું સ્વાગત કરું છું. ચલ, આજે આપણે વિષય ગણિતમાં ભણવાના છીએ. શું ભણવાના છીએ? શું બતાય છે? 21 થી 30માં વચ્ચે આવતી સંખ્યા ભણવાના છીએ. 21 અને 30માં જુદી જુદી સંખ્યાઓની વચ્ચે ખૂટતો અંક વચ્ચેનો મેં નથી લખ્યો, એ તમારે મને બોલીને જવાબ આપવાનો છે. એટલે મને ખબર પડે કે તમારામાંથી કેટલા બાળકો 21 થી 30 સરસ રીતે મોઢે કર્યા છે. ઓકે, ચલો સૌથી પહેલા બગડે 5 રે 25 અને બગડે 7 રે 27. તો 25 અને 27ની વચ્ચે શું આવશે? અરે અરે, વાહ ભાઈ, ઘણાએ જવાબ દીધો. હજી બીજા યાદ કરે છે. કરો કરો, શું આવશે 25 થી 27ની વચ્ચે? નો યાદ આવે તો શું કરવાનું? બગડે 1 રે 21ની લાઈન બોલવાનું. બગડે 1 રે 21, 2 બગડા 22, 2 તગડે 23, 2 ચોગડે 24, 2 5 રે 25, 2 6 રે 26, 2 7 રે 27. તો આપણે 25 અને 27ની વચ્ચે શું બોલ્યા? યાદ રાખવાનું. ઓકે, હા, 2 6 રે 26. તો અહીંયા શું લખવાનું? 2 6 રે 26. ચલો લખીએ. 2 6 રે 26. હજી આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચલો તો 21 અને 23 શું આવશે? વેરી ગુડ, 2 બગડા 22. બાળકોએ બરાબર 21 થી 30 મોઢે કરી લીધા છે. તો 21, 22, 23, 24 અને 26. 24 અને 26ની વચ્ચે શું આવશે? યાદ કરો તો. વેરી ગુડ, 24, 25, 26. તો અહીંયા શું લખવાનું આપણે? 2 રે 5 રે 25. જો બોલવાના એકડા તો મેં તમને 1 થી 70 સુધી કરાવી દીધા છે અને તમે લોકો રોજ બોલો છો એટલે તમને યાદ જ હોવું જોઈએ, બરાબર ને? હવે 22 અને 24. તો 22, વેરી ગુડ, 23, 24. તો શું લખવાનું? 2 તગડે 23. 27 અને 29 વચ્ચે શું આવશે? 28. વેરી ગુડ, બાળકો બહુ હોશિયાર થઈ ગયા છે. 2 8 રે 28. 2 8 રે 28 અને 3 ગડે 30. તો શું આવશે બોલો? 21 થી 30 બોલો એટલે યાદ આવી જાય. હા, વેરી ગુડ, 2 9 રે 29. તો અહીંયા શું લખીશું? 2 9 રે 29. જો મેં તમને પહેલાં વચ્ચે આવતી સંખ્યા શીખવાડી, હવે તમે સ્ક્વેર લાઇનની નોટમાં મેં તમને ઘરકામમાં આપી હોય તો કેવી રીતે લખશો એ શીખવાડું છું, બરાબર ધ્યાન આપો. સ્ક્વેર લાઇનની નોટમાં પહેલાં શું લખશો? ઉપર નામ, રોલ નંબર અને તારીખ. તમારામાંથી ઘણા બાળકો રોલ નંબર નથી લખતા, ઘણા બાળકો તારીખ નથી લખતા, તો બધું લખવાનું, બરાબર? ચલો હવે 2 બગડા 22 અને 2 ચોગડે 24 એની વચ્ચે શું આવશે? 2 તગડે 23. તો અહીંયા શું લખવાનું આપણે? 2 તગડે 23. 2 7 રે 27, 2 9 રે 29. આ બધા મેં તમને પહેલાં બોર્ડ ઉપર શીખવાડી દીધા. 27 અને 29ની વચ્ચે શું આવશે? વેરી ગુડ, 2 8 રે 28. 2 8 રે 28 અને 3 ગડે 30. શું આવશે? હમણાં જ શીખ્યા આપણે. યસ, વેરી ગુડ, 2 9 રે 29. બગડે તગડે 23, 2 5 રે 25, વચ્ચે શું આવશે? 2 ચોગડે 24. ચલો લખીએ. 2
चौगड़े चौ बगड़े चौगड़े चौबीस बराबर लख्यू मैं किम ना मैं तो बगड़ो ही लख्यो ने चौगड़ो ही लख्यो तमे लोको ए आवुज करो छो। हाँ खबर पड़ी ने पेला बगड़ो बोलिया तो पेला अहीं बगड़ो ज लखाय आपणे बगड़ानी आगळ चौगड़ो लख्यो ई शुं कर्युं खोटू तो आ लख्यो होय तो शुं पड़ी जाय खोटू बगड़े चौगड़े चौबीस तो बगड़ो अहीं आवे ने चौगड़ो एनी पाछळ आवे छो बाळको तमे लोको आवी भूल करो छो आवड़े छे बोलो छो साचुं पण लखो छो खोटू तो खास ध्यान राखजो बराबर ने। तो बगड़े तगड़े 23 अने बगड़े पाछड़े 25 नी वच्चे आपणे शुं लखीशुं बगड़े चौगड़े 24 चलो लखीए बगड़े चौगड़े 24 हवे साचुं लख्युं ने बाळको ओके वेरी गुड। चलो बगड़े एकड़े 21 बगड़े तगड़े 23 21 22 23 तो अहीं शुं लखीशुं बे बगड़ा 22 चलो लखीए बे बगड़ा 22 29 बगड़े नवड़े 29 अने तगड़े एकड़े 31 तो वच्चे शुं आवशे त्रगड़े मींडे 30 वेरी गुड त्रगड़े मींडे 30 25 ખાલી જગ્યા 27 તો 25 અને 27 ની વચ્ચે કઈ સંખ્યા આવશે વેરી ગુડ મારા બાળકો તો બહુ હોશિયાર થઈ ગયા છે બગડે છગડે 26 બગડે છગડે 26 ખાલી જગ્યા બગડે આઠડે 28 તો 26 અને 28 ની વચ્ચે શું આવશે બગડે નવડે 29 ખોટું વેરી ગુડ બગડે સાતડે 27 બગડે સાતડે 27 તમે બધા તો બહુ હોશિયાર થઈ ગયા છો પણ તોય રોજ સવારે અને રાત્રે શું બોલવાનું હા 1 થી 70 એકડા બોલવાના જ તે હો ને અને વચ્ચે આવતી સંખ્યાની પ્રેક્ટિસ પણ કરવાની છે તો બાળકો તમારા બધાના મમ્મી તો સાવ ખોટી ફરિયાદ કરે છે હે ને મને કે મિસ ઘરે કરતા નથી કરતા નથી જોવો અત્યારે તો મારા બાળકો કેવા ફટાફટ જવાબ આપતા હતા વેરી ગુડ તમારા બધા માટે વેરી ગુડ ક્લેપ કરે છે મિસ ઓકે પણ હા બરાબર 2 વાર 1 થી 70 બોલવાના અને વચ્ચે આવતી સંખ્યાની પ્રેક્ટિસ પણ કરવાની બાય બાય બાળકો।